વાપી ડુંગરી ફળિયા વિસ્તારમાં નૂરકાંટા પાસે પારસમણી ટ્રાન્સપોર્ટની પાછળના ભાગે બે ગાયો તરફડતી હાલતમાં જોવા મળી હતી, જેથી સ્થાનિક આશીષ ભાનુશાળીએ તાત્કાલિક આ અંગે ગૌરક્ષક વિક્રમ ભાનુશાળી અને રાજેશ હસ્તિમલ શાહનો સંપર્ક કરતા બનાવની જાણ ડુંગરા પોલીસને કરાઈ હતી અને રાતા પાંજરાપોળની ડોક્ટરની ટીમ ડુંગરા પોલીસમાં સ્થળ પર દોડી આવી હતી. તપાસમાં બંને ગાયોને બેભાન કરવા માટે ઇન્જેક્શન આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ગાયોને તાત્કાલિક સારવાર માટે રાતા પાંજરાપોળ લઈ જવામાં આવી હતી. ઘટના સ્થળ ઉપર એક શંકાસ્પદ રીડ્સ કાર હિલચાલ કરતી જોવા મળી હતી. આ બાબતે ડુંગરા પોલીસે આજુબાજુના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ ગૌરક્ષકો ત્યાંથી ભાગી જવામાં સફળ થયા હતા. સ્થાનિક યુવાનોની જાગૃતિ અને ડુંગરા પોલીસની મદદથી અબોલ પશુને કતલ માટે લઈ જતા પહેલા બચાવી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પારડીના તિગરા ગામે ગો તસ્કરી કરનાર તત્વો સક્રિય હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં રાત્રે તિગરા ગામે તસ્કરોએ બે અબોલા પશુઓને ઇન્જેક્શન મારી બિભાન કર્યા હતા. જોકે ગામના લોકો જાગી જતા ગો તસ્કરી કરનાર તત્વોએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. આ અંગેની જાણ પારડી પોલીસને કરાતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ઠેરઠેર નાકાબંધી કરી તસ્કરોને પકડવા મથામણ હાથ ધરી હતી, પરંતુ ગૌ તસ્કરો ભાગવામાં સફળ રહ્યા હતા. પારસમણી ટ્રાન્સપોર્ટ પહોંચાડી બે ગાય બેહોશ કરી ગયેલા છે. આ એક હાંડભાઈ છે, તે ગટરમાં નાલામાં પડી ગયો છે અને એક ગાય અગાડી છે. પોલીસને જાણ કરતા પોલીસ મોકા પર આવી ગઈ છે. નેવી બ્લુ કલરની રીટ છે ને અત્યારે આ ગાયોને ડોગ આપી દીધું છે અમે લોકો, એન્ટીબાયોટિક જે આનું કાઢી દેશે. ને પોલીસની ટીમને બધા જોઈન્ટ ઓપરેશનમાં છે, ગૌરક્ષક પોલીસ ટીમ બધી સાથે જ છે. ને પાંજરાપુરથી ગણેશભાઈને પ્રફુલભાઈ જે આપણા વાપી પાંજરાપુરથી છે તે બી આવી ગયા છે મદદ માટે.